સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા, રૂપિયા 2ના 20 સિક્કા અને રૂપિયા 5ના 10 સિક્કા. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય. તો સિક્કો પહેલો 50 પૈસાનો સિક્કો હશે, બીજો રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? બરાબર, અહીંયા સમસંભાવી એટલે કે એવું નથી બધા સિક્કા સરખા છે, બરાબર છે, એ રીતે લેવાનું છે. કારણ કે 50 પૈસાનો સિક્કો નાનો આવે, મોટો આવે, આ મોટો આવે, પણ એવું નહીં, સમસંભાવી એટલે બધાની સંભાવના સરખી છે પડ્યાની બહાર, બરાબર છે. તો આપણે આ બે ઘટનાની સંભાવના શું, એક એ જે સિક્કો નીકળ્યો 50 પૈસાનો હોય એની, અને બીજું રૂપિયા 5નો સિક્કો ના હોય એની સંભાવના, બરાબર. તો પહેલા આને સમજીએ. તો ગલ્લો છે, તો આ ગલ્લો બનાવી દઉં તમને. આમાં શું છે, 50 પૈસાના 100 સિક્કા છે. તો ધારો કે 50 પૈસા છે, આ કેટલા છે, 100 સિક્કા. પછી રૂપિયા 1ના 50, તો 1 રૂપિયો એના 50 સિક્કા છે. પછી રૂપિયા 2ના 20 સિક્કા, 2 રૂપિયાના 20, અને રૂપિયા 5ના 10 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા છે, બરાબર. તો કુલ કેટલા છે, 100 અને 50, 150, 150 ને 20, 170, 170 ને 10, 180, કુલ 180 સિક્કા છે, બરાબર. તો અહીંયા લખીએ પહેલા કુલ સિક્કા, 4નો સરવાળો 100 વત્તા 50 વત્તા 20 વત્તા 10, તો 180 સિક્કા, બરાબર. એટલે આમાંથી આપણે કોઈ પણ એક સિક્કો પડે, બરાબર છે, તો કુલ પ્રયત્નોની સંખ્યા થશે 180. હવે પહેલું શું છે, 50 પૈસાનો સિક્કો. તો 50 પૈસાનો સિક્કો નીકળે એ પ્રયત્નોની સંખ્યા કેટલી છે, 100. તો સંભાવના કેટલી થશે, બરાબર, 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના પી ઓફ ઈ બરાબર થશે 50 પૈસાના સિક્કા 100 ભાગ્યા કુલ પ્રયત્નો, તો 180. સાદરૂપ આપીએ, 0 0 ઉડી જશે, 5 2 10, 9 2 18, તો અહીંયા સંભાવના થશે 5 ભાગ્યા 9. બરાબર, તો આ પહેલાનો જવાબ આવી ગયો. હવે બીજું છે, રૂપિયા 5નો સિક્કો નહીં હોય એની સંભાવના. હવે 5 રૂપિયાનો સિક્કો હોય તો એ કેવા, 10 છે, તો ના હોય એનો મતલબ કે આ બાકીનામાંથી એ સિક્કો હશે કોઈ, બરાબર. તો એ રીતે લઈએ તો બીજું, બરાબર, અહીંયા ના હોય એના સિક્કા કેટલા થશે, 100 વત્તા 50 વત્તા 20, તો 170, બરાબર છે. તે લખીએ, રૂપિયા 5નો સિક્કો ના હોય તેની સંભાવના, ઘટનાનું નામ આપી દઈએ એફ, તો પી ઓફ એફ બરાબર થશે, બરાબર, તો કેટલા પ્રયત્નો, 100 વત્તા 50 વત્તા 20, તો 170 ભાગ્યા 180, બરાબર, 0 0 ઉડી જશે, તો આવશે 17 ભાગ્યા 18. તો આપ જે બીજો પૂછો તો એનો જવાબ 17 ભાગ્યા 18. ત્યાં પછી લઈએ આપણે દાખલા નંબર 11. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. તો આ ગોપી છે અને માછલીઘરમાંથી માછલી ખરીદે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે, બરાબર છે. તો આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી, નર એટલે કે પુરુષ અને માદા એટલે કે સ્ત્રી. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી, બરાબર. હવે આ છે બાસ્કેટ, બરાબર, એટલે ટાંકી છે મોટી, એમાં કેટલી છે, 5 નર છે અને 8 માદા, બરાબર. તો કુલ કેટલી, 8 ને 5 13 માછલીઓ છે, બરાબર. નર માછલીઓ 5 છે, તો 5 ભાગ્યા 13 થશે સંભાવના, બરાબર છે. તો અહીંયા પહેલા લખીએ, કુલ માછલીઓની સંખ્યા, તો 5 નર માછલી વત્તા 8 માદા માછલી, 8 ને 5 13 માછલીઓ, બરાબર છે.
નર માછલી આની સંભાવના, બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના. ઘટનાને કહી દઈએ ઈ તો પી ઓફ ઈ થશે, બરાબર. તો આ ઘટના બને એના પ્રયત્નોની સંખ્યા તો 5, અને કુલ પ્રયત્નો તો 13, તો 5/13. આનું સાદુરૂપ નહીં આપી શકીએ આગળ. એટલે આ છે એ જ જવાબ છે. એના પછી આપણે લઈએ દાખલા નંબર 12. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, બરાબર. તો અહીંયા આમાં છે ને એક તીર છે. હવે આ છે ને એક વર્તુળ છે, એને છે ને હાથ મારીને ફેરવવાનું હોય, બરાબર છે. આ ઘણી જગ્યાએ તમે આ જોયું હશે, મોબાઈલમાં પણ અમુક ટાઈમ આવતી હોય છે આવી ગયા, બરાબર. તો આના હાથથી આમ ફેરવવાનું, પછી ચકેડું જ્યાં ઊભું રહે ને એ નંબર. કેસિનોમાં પણ આ રીતનું હોય છે. તો આ એક તીર છે, આ તીર સ્થિર રહેશે, બરાબર. અને આ ચકેડું આખું ફરશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે, અને આ સમસંભાવી પરિણામો છે. એટલે કે ફેરવીએ ને તો બધાનું સરખું છે, બરાબર છે. એટલે આ 8 અંકમાંથી કોઈ પણ અંક આવી શકે એની સંભાવના સરખી છે, બરાબર. તો પહેલું, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી, બરાબર છે. તો 8 કેટલા છે? 1 જ છે. અને કુલ કેટલા છે? 8 પ્રયત્નો, 1, 2, 3, 4, 8, બરાબર. તો 1/8 આની સંભાવના થશે, બરાબર છે. તો પહેલાં અહીંયા લખી દઈએ કુલ પ્રયત્નોની સંખ્યા, તો 1 થી 8, તો એ છે 8, બરાબર. હવે દરેકની સંભાવના શોધવાની. પહેલું, 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો ઘટનાને ઈ કહીએ તો પી ઓફ ઈ, બરાબર. 8 એક જ વખત આવે છે, 1, અને કુલ પ્રયત્નો 8. તો પહેલો જવાબ આવ્યો 1/8. પછી એના પછી બીજું, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. અયુગ્મનો મતલબ થાય એકી સંખ્યા, અને યુગ્મનો થાય બેકી. તો આમાંથી એકી સંખ્યાઓ કઈ કઈ છે? 1, 3, 5, અને 7. તો અહીંયા લખીએ 1, 3, 5, 7 અયુગ્મ સંખ્યા છે, બરાબર. આના પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 4. 1, 2, 3, 4, બરાબર. આ ઘટના બને એ માટેના પ્રયત્નોની સંખ્યા 4 છે, બરાબર. તો આની સંભાવના 4/8, બરાબર. અહીંયા લખીએ આ ઘટનાની સંભાવના. ઘટનાને બીજું કંઈક નામ આપી દે, એફ આપી દે. તો પી ઓફ એફ બરાબર થશે 4/8. સાદરૂપ આપે 4 × 2 = 8. તો જવાબ આવશે 1/2. તો બીજાનો જવાબ આવે છે 1/2 સંભાવના. પછી ત્રીજું છે, 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. તો 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ? 3, 4, 5, 6, 7, અને 8, બરાબર. તો અહીંયા લખીએ, અને કેટલી સંખ્યાઓ છે? 6 છે. તો 2 કરતાં મોટી સંખ્યાઓ 3, 4, 5, 6, 7, 8 છે, બરાબર છે. પ્રયત્નોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6. આ ઘટના બને એ માટેના પ્રયત્નોની સંખ્યા 6 છે, બરાબર છે. હવે આ ઘટનાની સંભાવના શોધી લે. તો 6/ કુલ પ્રયત્નો 8, બરાબર. આ ઘટનાની સંભાવના, બરાબર. બીજું કંઈક નામ આપી દે, એ આપી દે ઘટના. તો પી ઓફ એ બરાબર થશે 6/8. સાદરૂપ આપીએ 3 × 2 = 6, 4 × 2 = 8. તે આવશે 3/4. તો આની સંભાવના મળી ગઈ 3/4, બરાબર. તો અહીંયા લખી લઈએ, એ આવશે 3/4. એના પછી છે ચોથું છેલ્લું, 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી.
તો અહીંયા જો એ બધી સંખ્યા છે ને 1 થી 8 બધી 9 કરતા ઓછી છે, એટલે આ શું થશે, ચોક્કસ ઘટના, ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય, બરાબર. પણ આપણે આ રીતે શોધી કાઢીએ, તો ઘટના બને એના પ્રયત્નો કેટલા, 1 2 3 4 5 6 7 8 8 પ્રયત્નો અને કુલ 8, બરાબર છે. તો જવાબ લખી લઈએ, બરાબર, 1 2 3 4 5 6 7 8 એ 9 કરતા નાની સંખ્યા છે, બરાબર. આ ઘટના બને એ માટેના પ્રયત્નોની સંખ્યા 8 છે, બરાબર, એ લખી લેજો. અને આ ઘટનાની સંભાવના, તો હું લખી, અને ઘટનાના નામ બીજું આપી દઈએ, આ ઘટનાની સંભાવના, ઘટનાને બી કહી દે, તો પી ઓફ બી બરાબર થશે 8/8, બરાબર. અહીંયા લખી દે પ્રયત્નો 8 છે, તો 1 8 1 8, બરાબર, તો આવશે 1. તો આ શું થઈ ગયું, નિશ્ચિત ઘટના. એના પછી આપણે લઈએ દાખલા નંબર 13, બરાબર. તો પાસાને એકવાર ફેંકવામાં આવે તો પહેલું અવિભાજ્ય સંખ્યા, બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા, અને ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો, બરાબર. તો પાસો તમે જોયો હશે, રમ્યા હશો, રમો તો લૂડો રમ્યા હશો અને સાપસીડી, તો એમાં કેટલા હોય, 6 અંકો હોય બધી બાજુ, 1 2 3 4 5 અને 6. તો કુલ પ્રયત્નો કેટલા થશે, 6, તો છેદમાં બધામાં 6 આવશે, તો કુલ પ્રયત્નો 6 છેલ્લે, એટલે 6 બાજુ છે અને 6 અંકો હોય, બરાબર. આવા બધી ઘટનાની સંભાવના શોધવાની. અવિભાજ્ય સંખ્યા મતલબ કે એ સંખ્યાને અવયવો ના પડી શકે, બરાબર છે, બરાબર. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, તો 2 3 5 7 11 13 17 19 23, બરાબર. તો આ બધી સંખ્યાઓ છે ને, પછી 31, તો આ બધાને કેવું છે કે એના અવયવ ના પડે, બરાબર. એનો અવયવ ખાલી 1 અને પોતે સંખ્યા છે, એના સિવાયના અવયવ ના પડે. ધારો કે 4 છે, તો 4ના 2 અવયવ પડે, તો એ 4 છે, એ વિભાજ્ય સંખ્યા થઈ. તો આ બધી સંખ્યા છે ને અવિભાજ્ય છે. હવે અહીંયા છે ને કેટલા પરિણામો છે, 1 થી 6, તો એમાંથી કઈ કઈ આવે અવિભાજ્ય સંખ્યા, તો 2 3 અને 5. તો અહીંયા લખીએ 2 3 5 અવિભાજ્ય સંખ્યા છે. હવે આની સંભાવના શોધી લઈએ, બરાબર છે. તો આ ઘટના, હવે આના પ્રયત્નો પણ લખીએ, તો પ્રયત્નોની સંખ્યા 1 2 અને 3 3 છે, બરાબર. આ ઘટના બને તે માટેની સંભાવના, તો ઘટનાને એ કહી દે, તો પી ઓફ એ બરાબર થશે આ બંને માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ, તો કુલ પ્રયત્નો 6 અને બંને એના 3, તો 3/6, તો 3 2 6, તે આવશે 1/2. તો પહેલું જે પૂછ્યું હતું એનો જવાબ આવ્યો 1/2. પછી બીજું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યામાં 2 અને 6 ના આવે, તો કઈ કઈ આવશે, 3 4 અને 5, બરાબર. એ 2 અને 6 વચ્ચેની સંખ્યા છે. આ ઘટના માટેના પ્રયત્નો કેટલા થશે, 1 2 અને 3. પ્રયત્નોની સંખ્યા 3 છે. આવાની સંભાવના શોધી લઈએ, તો આ ઘટના બને તે માટેની સંભાવના, તો ઘટનાને બી કહી દે, તો પી ઓ બી બરાબર થશે, ઘટના બને એના પ્રયત્નો 3 અને કુલ પ્રયત્નો 6, 3 2 6, તો 1/2. તો આની સંભાવના પણ આવી 1/2, તો આનો જવાબ છે 1/2. અને ત્રીજું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધ. અયુગ્મનો મતલબ થાય એકી, અને યુગ્મનો થાય બેકી. તો 8 6ની અંદર અયુગ્મ સંખ્યા કઈ છે, એકી સંખ્યા, તો 1 3 અને 5, બરાબર. ત્રીજું 1 3 અને 5 અયુગ્મ સંખ્યા છે.
આના પ્રયત્નો કેટલા? એક, બે ને ત્રણ. પ્રયત્નોની સંખ્યા ત્રણ છે. હવે સીધું એની સંભાવના શોધી લઈએ. આ ઘટના બને તે માટેની સંભાવના થશે પી ઓફ સી. આ ઘટનાને સી કહી દે. તો પ્રયત્નો ભાગ્યા કુલ પ્રયત્નો, તો ત્રણ ભાગ્યા છ, ત્રણ દુ છ, તો આવશે 1/2. તો અહીંયા જવાબ આવશે 1/2. બરાબર.